भाजप शासित भावनगर महानगरपालिकाना सत्ताधीश मेयर अने चेयरमैन ने हवे गणतरीना दिवसो बाकी छे त्यारे भ्रष्टाचार युक्त पिलगार्डन मां मेयर अने चेयरमैनना नामनी अंतिम तकती लागशे। स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत लोक सुविधाना कामों पैकी 14.22 करोड़ना खर्चे गढ़ेची नदी में 30 मिलीलीटर एसटीपी प्लांट सुधीनी 800 mm व्यासनी राइजिंग मेन लाइन तथा पंपिंग स्टेशननुं खातमुहूर्त साथे छेल्ला 2 वर्षथी भ्रष्टाचार अने बहुचर्चित विवादनुं केन्द्र बनेला पिलगार्डनुं नवीनीकरणनुं काम 8.17 करोड़ हालमां दर्शाववामां आव्या छे, परंतु जुदा जुदा हेड नीचे वधारानी मंजूरी लई आ नवीनीकरणनुं काम 14 करोड़ करता वधारे पहोंचवा आव्युं छे। त्यारे आजे प्रदेश अध्यक्षना हस्ते तेनुं लोकार्पण करायुं, साथे 5.22 करोड़ना खर्चे बोर तळाव कैलाश वाटिका फेज 2 नुं डेवलपमेंटनुं कामनुं लोकार्पण करायुं। उल्लेखनीय छे के आ कार्यक्रममां राज्यकक्षा मंत्री विभावरी दवे सहित मेयर अने चेरमेन सुरेश धांधिया उपस्थित रह्या हता। શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં નાનું મોટું વિકાસનું કામ ચાલતું હોય છે। રાજ્ય સરકારની મદદથી ઘણા બધા વિકાસના કામો આપણે શહેરની અંદર સંપન્ન કર્યા છે। ચૂંટણી પછી આ બધા કામો ચૂંટણી દરમિયાન પ્રગતિમાં હતા અને ચૂંટણી પૂરી થઈ પછી આ કામો પૂર્ણ થવાના કારણે આજે આનું આજે લોકાર્પણ થયા છે। લોકોને આ બધા જ કામો આજે આપણે સમર્પિત કરી રહ્યા છીએ। ત્યારે પિલગાર્ડન એક સુંદર આપણું ગાર્ડન બન્યું છે ત્યારે એની જાળવણીની ખૂબ મોટી જવાબદારી એ આપણા ઉપર છે। લોકો જો આની જાળવણી કરશે તો જે ગાર્ડન બનાવ્યું છે કોર્પોરેશન એની સુંદરતા એમને એમ ટકી રહે છે। તો લોકોને પણ આ તકે અપીલ કરું છું કે ગાર્ડન સુંદર સારી રીતે મેન્ટેન થાય, એમની જાળવણી થાય, આપણું સ્વચ્છ ભારતનું જે આપણા વડાપ્રધાનનું સપનું છે એ આપણે સૌ પૂર્ણ કરી શકીએ એ માટે ગાર્ડનની અંદર સ્વચ્છતા પણ જળવાય એ આપણા સૌની ફરજ છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરત વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને આ અવિરત કાર્યોની અંદર કોઈ નાનો સૂનો આંકડો નથી। 100 કરોડ 500 કરોડ આમ વિવિધ મોટા મોટા પ્રોજેક્ટ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યા છે। એમના ભાગરૂપે આજે 26.61 કરોડના ખર્ચે આ લોકાર્પણ થઈ રહ્યું છે। પીલ ગાર્ડન તરીકે ઓળખાતો આ સરદાર બાગની અંદર ખૂબ બધી સુવિધાઓ બાળકોને મળવાની છે અને આ એક સમયમાં રાજાશાહી બાગ છે અને ભાવનગર શહેરની અંદર સૌથી મોટામાં મોટો જો ગાર્ડન હોય તો આ સરદાર બાગ આપણો છે। એની અંદર નાના નાના 3 થી વધારે તળાવો છે, ફુવારાઓ છે, પાથવે છે, ગજીબો, આમ અનેક સુવિધા સંપન્ન દ્વારા આ સરદાર બાગ એક નજરાણું ભાવનગરનું બની શકે અને પર્યાવરણ આપણું સ્વચ્છતા પર્યાવરણ જળવાઈ રહે એમ આ બગીચામાં ખૂબ બધા વૃક્ષારોપણો દ્વારા સુંદર મજાનો બગીચો બની રહ્યો છે। જો કે મેયર અને ચેરમેનની કદાચ આ અંતિમ તકતી હશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત પીલ ગાર્ડન એટલે કે સરદાર બાગનું રિનોવેશનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું। અનેક વિવાદો બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ આવે છે, નામંજૂર કરે છે, દિવાલનું કામ ચાલુ રાખવાનું વળી રદ કરવામાં આવે છે। એ રીતે 14 કરોડનો બગીચો આજે 8.5 કરોડ બતાવવામાં આવ્યો છે। આ ઉપરાંત કમ્પાઉન્ડ વોલનું 2.25 કરોડનું કામ, ડીપ ઇરિગેશનનું કામ, આ ઉપરાંત બીજા અન્ય પક્ષીઓના પાંજરાઘરનું કામ, આ બધા કામ બાકી છે અને એ સહિત 14 થી 15 કરોડે થઈ પહોંચવા આવ્યું છે। ત્યારે આ બગીચામાં આ બતાવું કે આ અંતિમ તકતી સુરેશ ધાંધિયાની અને નિમુ બાંભણિયાની લાગી રહી એવું કહેવું અતિશયોક્તિ નથી। હવે પછીના નવા મેયર અને નવા ચેરમેન આવશે તેને માટે ગંગાજળિયા તળાવનું કામ ખોદવાનું ચાલુ થઈ ગયું છે અને ત્યાં ગંગા ભ્રષ્ટાચારની વહેશે। ભાવનગરના બહુચર્ચિત પીલ ગાર્ડન એટલે કે સરદાર બાગ જે શહેરની મધ્યમાં લોકો માટે આશીર્વાદરૂપ છે, સાથે એસટી બસ સ્ટેન્ડની નજીક હોય તો આરામ કરવાનું એક સ્થળ પણ છે।
પરંતુ આ બગીચાનું નવીનીકરણમાં સૌનો સાથ અને સૌનો વિકાસના નામે જે ગેરરીતિ આચરવામાં આવી છે, અહીં મૂકવામાં આવેલ વિવિધ યોગ મુદ્રાના સ્ટેચ્યુની હાલત માત્ર 2 મહિનામાં કલર ઉખડી ગયો અને દયાજનક છે. જ્યારે આ બગીચામાં ઉડીને આંખે વાગે એવા 400 કરતાં વધારે સિલ્વર કલર મારી લાઇટિંગ પોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે ગુણવત્તા એકદમ નિમ્ન કક્ષાની છે. કહેવાય છે કે બહુ ખોટું કરશો, બહુ પાપ કરશો તો કોર્ટ નીકળશે, ધોળો કોર્ટ નીકળશે. ખરેખર આપને બતાવું કે ભાવનગર મહાનગરપાલિકાના શાસકો દ્વારા ભ્રષ્ટાચારયુક્ત 14 કરોડનો પીલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. માત્ર કાગળ ઉપર અત્યારે 8.5 કરોડનો દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી જુદા જુદા વહીવટી કમિટીમાં 6 ઠરાવ કરવામાં આવ્યા અને ઠરાવ કર્યા પછી ભ્રષ્ટાચારની અવિરત ગંગા વહી રહી છે. ખરેખર તો આ બાગના લોકાર્પણની સાથોસાથ આ બાગની સામે આવેલા ચેરમેન સુરેશ દાંધિયાના બંગલાનું પણ લોકાર્પણ આજે કરવું જોઈએ અને એનું નામ સરદાર બાગ આપવું અતિશયોક્તિ નથી. સરદાર બાગને પીલ ગાર્ડનથી ઓળખાતું જશોના સર્કલમાં આવેલું આ ગાર્ડન સમગ્ર શહેરનું સૌથી મોટું ગાર્ડન છે. હું પણ આ ગાર્ડનની અંદર ભણતો ત્યારે વાંચવા આવતો. સમગ્ર જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓ આ ગાર્ડનનો આ ભૂતકાળમાં વાંચવા તરીકે અભ્યાસમાં પણ આગળ આવે એના માટે લાભ લઈ ચૂક્યા છે. લગભગ 8.5 કરોડના ખર્ચે આગવી ઓળખ તરીકે રાજ્ય સરકાર દ્વારા એમની ગ્રાન્ટ આપવામાં આવી છે. અહીંયા બાળકો ખેલકૂદ કરી શકે એના માટેના સાધનો મૂકવામાં આવ્યા છે. અનેક લોકો અહીંયા પોતાની તંદુરસ્તી માટે ચાલી શકે એના માટેનો પણ વોકવે બનાવવામાં આવ્યો છે. બેસવાની પણ વ્યવસ્થાઓ અલગ અલગ રીતે કરવામાં આવી છે. એક નવું રૂપ પીલ ગાર્ડનને આપવા માટે મહાનગરપાલિકાના શાસકોને અભિનંદન આપું છું. અહીંયા ફ્લેમિંગો નામના પક્ષી એ વર્ષોથી એ શિયાળાની ઋતુમાં અહીંયા આવે છે, એ પ્રકારે પણ આ બાગની ઓળખ એક સમગ્ર રાજ્યમાં અલગ પ્રકારની છે. એ જ પ્રકારે ગૌરીશંકર તળાવ બોર તળાવના નામથી ઓળખાતું એને પણ નવીનીકરણનું કામ લગભગ કુલ મળીને ફેસ 1 અને ફેસ 2માં 8 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં જયા પર્વતી હોય, મોળાકત હોય, સાતમ આઠમ હોય, દિવાળી હોય, બહેનો અને ભાઈઓ એ હરવા ફરવાના સ્થળ તરીકે બોર તળાવ જતા હોય છે એનું પણ નવીનીકરણ, એમનું પણ લોકાર્પણ થયું છે. સાથે સાથે સૌથી અગત્યનું ગરીબ લોકો, મહેનતકશ લોકો, શ્રમિક લોકો જે વિસ્તારમાં રહે છે, વર્ષો સુધી ડ્રેનેજની, પીવાની પાણીની, રોડની અને અન્ય સુવિધાઓથી અવિકસિત હતો એવો વિસ્તાર ખાસ કરીને મારામત વિસ્તારમાં આવે છે, એમાં પણ વિકાસના અનેક કાર્યો ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા મેયર શ્રી નિમુબેનના નેતૃત્વમાં થયું છે. એક ખાતમુહૂર્ત 14 કરોડના ખર્ચે એક ડ્રેનેજની રાઇઝિંગ લાઇન 14 કરોડ રૂપિયા, ખુલ્લું ગટરનું પાણી ગરીબ માણસ માંડ પોતાની ઓડીમાં રહેતો હોય ત્યાં એનું પાણીયાળું પણ હોય, એનું રસોડું પણ હોય, એનું સુવાનું પણ હોય તો બહાર પણ સોવું પડે એવી સ્થિતિની અંદર વર્ષોથી ખુલ્લામાં નીકળતું ડ્રેનેજનું પાણી એ પણ હવે બંધ થવાનું છે અને તમામ લોકો છેવાડાનો માણસ હોય એમને પણ અનુભૂતિ થાય એ પ્રકારે કોર્પોરેશને એ કામો હાથમાં લીધા છે અને પૂરા કર્યા છે, એટલે વિશેષ અભિનંદન આપું. ભાવનગર મહાનગરપાલિકાના શાસકો દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર રહિત શાસન આપવાની વાતો કરી ભ્રષ્ટાચાર નહીં કરીએ એવા સોગંદ લીધા અને વિવાદાસ્પદ પીલ ગાર્ડન એટલે કે સરદાર બાગનું રિનોવેશનનું કામ તબક્કાવાર ખર્ચ મંજૂરી લેતા ગયા અને આજે ઉદ્ઘાટન સમયે નિમંત્રણ કાર્ડમાં 8.17 કરોડ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખરેખર આ કામમાં બાગ ફરતી કમ્પાઉન્ડ વોલ અંદાજે 2.25 કરોડની અલગ મંજૂરી લેવાય તો બીજી તરફ ડીપ ઇરિગેશનના નામે 80 લાખનો થોર મારવામાં આવશે, સાથોસાથ પક્ષીઘર નવું બનાવવાની વાત છે, ત્યારબાદ કટકે કટકે એક યા બીજી રીતે અધિકારી અને પદાધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં વારંવાર અવનવા ઠરાવો લાવી ખર્ચ મંજૂરી લઈ પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે કરવું તે મેયર નિમુ બાંભણિયા અને સુરેશ ધાંધિયાની નિશાળમાં શીખવા મળે અને અગાઉ શિવાજી સર્કલ પાસે નાના એવા કોચિંગ ક્લાસ ચલાવતા મેયર મસ્ત મોટી સ્કૂલ બનાવીને બેઠા છે ત્યારે ચેરમેન સુરેશ ધાંધિયાએ ભાવનગરમાં અગણિત પ્રોપર્ટી બેનામી ખરીદી છે
તે સમય આવીએ બહાર આવશે. સૌનો સાથ સૌનો વિકાસ આ મોદીજીનું સૂત્ર છે. ભાઈઓ, બે પક્ષોનું ચરિત્ર ખબર પડે એમનો રસ્તો છે ભાગલા પાડો ને રાજ કરો, અમારો રસ્તો છે સૌનો સાથ સૌનો વિકાસ. પરંતુ સૌનો સાથ અને સૌનો વિકાસ આ મહાનગરપાલિકાના શાસકોનું સૂત્ર બની ગયું છે. એક સમયે ભાવનગર મહાનગરપાલિકાના નગર સેવિકા મેયર નિમુબેન બ્રાહ્મણિયા જેઓ આ મકાનમાં રહેતા હતા, આજે છાપરું છે ત્યાં તેઓ ક્લાસીસ ચલાવતા હતા. અને એ ક્લાસીસ ઉપર નીચે બંને બે રૂમ રસોડું ફ્લેટ હતા. અને આજે બહાર છાપરું માર્યું છે ત્યાં તે ક્લાસ ચલાવતા હતા. અને એ સમયે પ્રથમવાર મેયર બનેલા જે સમયે રીનાબેન શાહ સાથે ભારતીય જનતા પાર્ટીમાં કેટલોક વિવાદ થયેલો અને તે કારણે તેને મોકો મળેલો અને તે મેયર બનેલા. ત્યારબાદ બીજી ઇલેક્શન આવી, તે 5 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે નગરસેવિકા રહ્યા. અને ફરી પાછા આ ત્રીજી ટર્મમાં હાલ નિમુબેન બ્રાહ્મણિયા ફરી મેયરનો તાજ મળ્યો અને 2.5 વર્ષ માટે મેયર બન્યા છે. આપને બતાવું કે આ જમણી સાઈડમાં જે ગંદકી કચરો જે બતાય છે એ મેયર અહીંયા હતા ત્યારે અહીંયા ગંદકી ન હતી આ વિસ્તારમાં, ત્યારે સ્વચ્છતા જેવું હતું આ વિસ્તારમાં, પાણીની તકલીફ ન હતી આ વિસ્તારમાં. આવતા ત્યારે પાણી નિયમિત આવતું, પરંતુ હાલમાં અહીંના આજુબાજુના રહીશોનું કહેવું એવું છે કે ઘણી બધી મુશ્કેલીઓ છે. અહીંના નગરસેવકો જે ચૂંટાયા છે તે અહીંયા ડોકાવા પણ આવતા નથી. ભાવનગરનો વિકાસ થયો કે ન થયો, પરંતુ મેયરનો વિકાસ તો ચોક્કસ થયો છે. અને તે આ નાના એવા બે માળિયા મકાનમાંથી મસ્ત મોટી સ્કૂલ અને બિલ્ડિંગમાં ગયા છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર નિમુબહેન બ્રાહ્મણિયા એક સમયે પોતાના જૂના મકાનની દિવાલને પ્લાસ્ટર પણ કરાવી શકતા ન હતા. પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે બહાર છાપરું કાઢીને ટ્યુશન ચલાવતા હતા. તે મેયર હાલ આલીશાન સ્કૂલ બનાવીને બેસી ગયા છે. ત્યાં 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ પણ ચાલે છે અને તેમનું ઘર પણ ત્યાં જ છે. અને આ સમગ્ર સ્કૂલનું સંચાલન તેમના પતિદેવ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો NJ વિદ્યાલયનું બિલ્ડિંગ કેટલું મોટું છે. નાનકડા એવા ક્લાસમાંથી તેમણે માત્ર ટૂંકા ગાળામાં જ કેટલો વિકાસ કર્યો છે અને શહેરમાં કેવો વિકાસ થયો છે, કેવી રીતે થયો તે સામાન્ય માણસ પણ આ વાતમાં સમજી જશે. નાનકડા એવા ટ્યુશન ક્લાસીસમાં એક ક્લાસીસ ચલાવતા હતા, એક છાપરું પતરાનું નાખી અને ક્લાસીસ ચલાવતા હતા. આજુબાજુના રહીશો કહે છે તે મુજબ, અને એ વિસ્તારમાં રહેતા હતા ત્યારે તે ક્લાસીસની એક દિવાલને પ્લાસ્ટર કરવું હોય તો તે પણ શક્ય નહોતું. પરંતુ આજે પહેલીવાર મેયર બન્યા, ત્યારબાદ બીજીવાર મેયર બન્યા અને આજ આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે સ્કૂલનું મસ્ત મોટું બિલ્ડિંગ જ્યાં 1 થી 12 ધોરણનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. શું આ શહેરનો વિકાસ કર્યો કે સ્વનો વિકાસ કર્યો તે ખબર નથી. ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપી નેતાઓ માત્ર વાતો કરે છે. આપ એના વિસ્તારમાં જુઓ તો કેટલી સ્વચ્છતા છે, સીસી રોડ છે. ત્યારે જે જૂના વિસ્તારમાં રહેતા હતા ત્યાં રોડ 20-20 વર્ષથી થયા નથી તેવો પણ આક્ષેપ વિસ્તારના રહીશો કહે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. 400 જેટલા સિટી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો, તેમાં ભાવનગર 21માં ક્રમાંકે આવેલ હોય તો જુઓ, 14 કરોડના પિલ ગાર્ડન પાસે કચરાના ઢગલા, ચેરમેનના બંગલા સામે કચરાના ઢગલા, જે પિલ ગાર્ડનની દિવાલ પાસે છે અને આ પિલ ગાર્ડનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે જુઓ આ 14 કરોડના પિલ ગાર્ડનની દુર્દશા. જુઓ આ પિલ ગાર્ડનમાં 14 કરોડનો ખર્ચ કરી જ્યાં હોય ત્યાં 400 જેટલી સ્ટ્રીટ લાઇટો અને ચકરડા ફુવારા મૂકવામાં આવેલ છે, પણ તેના પાણીમાં લીલ જામી ગઈ છે. આ છે ભાવનગર મહાનગરપાલિકાની સ્વચ્છતા. આ પિલગાર્ડનનું ઉદ્ઘાટન કરી મેયર નિમુ બ્રાહ્મણિયા અને ચેરમેન સુરેશ ધાંધિયા પ્રજાની કળ ઉપર કેવા તાગડધીના કરે છે તેનો નમૂનો આ હવેલી ઉપરથી ખ્યાલ આવે.
ખરેખર આનું નામ સરદારબાગ અથવા તો પિલગાર્ડન હોવું જોઈએ. 14 કરોડના ખર્ચે આ બનેલો પિલગાર્ડન માત્ર ને માત્ર આવા કુંડાળા ચકડા 15-20 બનાવ્યા છે. પ્લસ આ કેમેરામેનને બતાવું કે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવી લાઇટો કરી છે. અને આ પિલગાર્ડનને સફાઈ માટે માસિક 75-80 હજાર રૂપિયા ભાડા લે કે સફાઈનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. આ આ જે પિલગાર્ડન બન્યો છે, આ પિલગાર્ડનને જે રિનોવેશન માત્ર કરવામાં આવ્યું છે એનો ખર્ચો 14 કરોડ છે. એની સામે હું બતાવું કેમેરામેનને કે અહીંયા જે કહેવાય કે અહીંના મહાનગરપાલિકાના ચેરમેનનું ધાંધિયા કોમ્પ્લેક્સ જે બન્યું છે, જેની આગળ દુકાનો ઉતરી છે, મસ્ત મોટા 4 બંગલા બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ બિટકો જૂથમાં કહી ચૂક્યો છું કે ભાવનગરમાં રોડ બનાવો, ખાડા ખોદો, એમ કરીને કરોડોની 800-800 કરોડની 1000-1000 કરોડની ગ્રાન્ટો બેફામ રીતે ભ્રષ્ટાચારયુક્ત વપરાણી છે. એ જ રીતે આ પિલગાર્ડન પણ બન્યો છે. વારંવાર પિલગાર્ડન ફરતી કમ્પાઉન્ડ વોલનો ખર્ચાની અંગે સ્ટેન્ડિંગમાં ઠરાવ આવ્યો, પાછો જતો, વળી પાછો છેલ્લે કુંડલીમાં ગોળ ભાંગીને 2 કરોડના ખર્ચે આ દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે. ખરેખર અહીંની દિવાલ સારી હોવા છતાંય આ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ શાસકોના પાપે ભાવનગરના આ પિલગાર્ડન ઉપર કરોડો રૂપિયાનો આંધણ મુકાણું છે. હજુ ભવિષ્યમાં કદાચ રોપડાને નામે બીજા અન્ય ગ્રાન્ટોને નામે ખર્ચો થાય એ તો ખબર નથી. ઓશો રજનીશ આજના કહેવાતા રાજકારણીને ચોર અને ડાકુ સાથે કેવી રીતે સરખાવે છે તે સાંભળીએ. રાજનીતિ ડકેતી દિન દહાડે જિનકો લૂટો વો ભી સમજતે કે ઉનકી સેવા કી જા રહી. યે બડી અદ્ભુત ડકેતી. ડાકુ ભી ઇસસે માત ખા ગયે, ડાકુ ભી પિછડ ગયે, સબ તિથિ વાય હો ગયે, આઉટ ઓફ ડેટ. ઇસલી તો બિચારે ડાકુ સમર્પણ કરને લગે કે ક્યા સાર, ચુનાવ લડેંગે ઉસમે જ્યાદા સાર. તો રાજનીતિજ્ઞો કે સામે ડાકુ સમર્પણ કર રહે, ક્યુંકિ દેખ લિયા ડાકુ ને, તી તો સમજ ઉનમે ભી હૈ કે મારે મારે ફેલો જંગલ જંગલ, ઓર હાથ ક્યા ખાક લગતા કુછ, ઓર હમેશા જીવન ખતરે મે. ઇસસે તો રાજનીતિ બહેતર. યે ડકેતી કી આધુનિક વ્યવસ્થા હૈ, પ્રક્રિયા હૈ. એક મિનિસ્ટર જનસંપર્ક દોરે પર બહાર નિકલે, મંજિલ પર પહોંચને સે પહેલે ડાકુઓ દ્વારા પકડે ગયે, રસ્સીઓ સે જકડે ગયે, કાર સે ઉતાર કર પેશ કિયે ગયે સામને સરકાર કે, બુરી તરહ હાંપ રહે થે, મારે ડર કે કાંપ રહે થે. તભી બોલ ઉઠા સરદાર, ડરો મત યાર, હમ તુમ એક હૈ, દોનો કે ઇરાદે નેક હૈ, દોનો કો જનતા ને બનાયા હૈ, મુઝે નોટ દેકર, તુમ્હે વોટ દેકર, તુમ્હારે હાથ સત્તા, હમારે હાથ બંદૂક, દોનો કે નિશાને અચૂક. હમ બચ રહે હૈ અડ્ડે બદલ કર, ઓર તુમ દલ બદલ કર, દોનો હી એક દૂસરે કે પ્રચંડ ફ્રેન્ડ, જનતા કો લૂટને મે દોનો ટ્રેન્ડ, યા યો કહે લો સગે ભૈયા, રાસ્તે અલગ અલગ, લક્ષ્ય દોનો કા રૂપૈયા, દોનો કે સાથ પુલિસ, હમારે પીછે તુમ્હારે આગે, યહાં આયે હો તો એક કામ કર જાઓ, અપનો કે બીચ આરામ કર જાઓ, બેંક લૂટને કે ઉપલક્ષ્ય મે હમારે પક્ષ મે, આજ કી રાત ઠીક 8 બજે તુમ્હારા ભાષણ, ઓર તુમ્હારે હાથો નયે અડ્ડે કા કલ ઉદઘાટન.